આજે આપણે વાલોર પાપડી ના પાક વિશેની માહિતી મેળવશું. તો વાલોર પાપડી એ અગત્યનો લેગ્યુમિનેસીની કુળનો પાક છે. શાકભાજીનો આ ગૌણ પાક હોવાથી ગુજરાતમાં તેનું છૂટું છવાયું શેઢાપાડા ઉપર મિશ્ર પાક તરીકે વાવેતર કરવામાં આવે છે. વાલોર પાપડીની કુમળી શીંગો અને લીલા દાણાનો શાકભાજી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે તેના વેલાનો ઉપયોગ ઘાસચારા તરીકે, સાયલેજ બનાવવા તેમજ લીલા પડવાશ તરીકે કરવામાં આવે છે. વાલોર પાપડીની સુધારેલ જાતો વિશે આપણે જોઈએ તો ગુજરાત રાજ્યમાં આ પાકની માત્ર એક સુધારેલી જાત ગુજરાત પાપડી એક ગુજરાત કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરાયેલ છે. મોટા ભાગે વિસ્તાર પ્રમાણે સ્થાનિક જાતોનું વાવેતર જોવા મળે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાલોડ વીરપુર જે વેલાવાળી જાત છે, જેને જાંબલી રંગના ફૂલ આવે છે, શીંગો લાંબી સીધી અને ઘેલા લીલા રંગની ઝૂમખામાં જોવા મળે છે અને દાણાનો રંગ કાળો હોય છે, તેની લીલો શીંગોનો બજાર ભાવ સારો જોવા મળે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા વિસ્તારમાં વાલોડ, દાંતીવાડા અને ઈડર પાપડીનું વાવેતર થાય છે. વાલોડ દાંતીવાડા પણ વેલાવાળી જાંબલી રંગની ફૂલોવાળી જેની શીંગો આછા લીલા રંગની વાંકડી અને દાણાનો રંગ કાળો હોય છે, આ જાત મંડપ પદ્ધતિથી વાવેતર માટે સારી છે. જ્યારે ઈડર પાપડી અર્ધ વેલાવાળી સફેદ રંગના ફૂલો ધરાવતી ત્રણ દાણાવાળી હોય છે, તેના દાણાનો રંગ પણ સફેદ આછો લીલો જોવા મળે છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત અને નવસારી વિસ્તારમાં સુરત પાપડીનું વાવેતર કરવામાં આવે છે, જે ઈડર પાપડીને મળતી આવે છે. આ પાકના જમીનની તૈયારી, વાવેતરનો સમય, બિયારણના દર, વાવેતર અંતર વિશે આપણે જોઈએ તો આ પાકનું વાવેતર પાણી ભરાઈ ન રહે તેવી સામાન્ય ફળદ્રુપ ધરાવતી કોઈ પણ જમીનમાં થઈ શકે છે. આ પાકની ખેતી માટે નીંદણ ન રહે તે માટે આડી ઊભી ખેડ કરી સમાર મારી જમીન સમતળ કરવી. ખાતર વિશે જોઈએ તો આ પાકનો જીવનકાળ લાંબો હોવાથી હેક્ટરે 10-15 ટન છાણિયું ખાતર આપવું જોઈએ. કઠોળ વર્ગનો પાક હોવાથી નાઇટ્રોજન ખાતરની બહુ જરૂરિયાત રહેતી નથી, તેમ છતાં હેક્ટરે 20 કિલોગ્રામ નાઇટ્રોજન અને 40 કિલોગ્રામ ફોસ્ફરસ આપવો જોઈએ. બીજના દર વિશે જોઈએ તો ઓરીને વાવેતર કરવાનું હોય તો હેક્ટરે 15-20 કિલોગ્રામ અને થાણેને વાવેતર કરવું હોય તો 8-10 કિલોગ્રામ બિયારણની જરૂરિયાત રહે છે. ઉપરાંત દાણા થાણા દીઠ 2-3 બીજ વાવવા જોઈએ. આ પાકનું વાવેતર ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર માસમાં એકલા પાક તેમજ મિશ્ર પાક તરીકે પણ કરવામાં આવે છે. વાવેતર અંતર વિશે આપણે જોઈએ તો વેલાવાળી જાતોનું જેનું પહોળા અંતરે ટેલિફોન પદ્ધતિ અથવા મંડપ બનાવી 120x90 સેન્ટીમીટર અથવા 100x75 સેન્ટીમીટર અંતરે વાવેતર કરવામાં આવે છે. બીજી જાત છે વેલાવિનાની, જે ઠીંગણી, ઉભડી અને ભૂસી પ્રકારની. આ જાતોનું વાવેતર સાંકડા અંતરે એટલે કે 60x75 સેન્ટીમીટર અથવા 60x30 સેન્ટીમીટર અંતરે કરવામાં આવે છે. પાછલી માવજત વિશે જોઈએ તો વેલા નીકળવાની નિકાલ શરૂ થાય તે પહેલાં 1-2 આંતરખેડ તેમજ 1-2 વાર હાથ નિંદામણ કરવું જોઈએ. જ્યારે શિયાળુ અને ઉનાળુ પાકમાં પાકની જરૂરિયાત પ્રમાણે અને જમીનની પ્રત પ્રમાણે 8-10 દિવસના અંતરે પિયત આપવું જોઈએ. વેલાવાળી જાતોમાં ટેકો આપી ટેલિફોન પદ્ધતિ દ્વારા અથવા મંડપ બનાવી વેલા ચડાવવા જોઈએ, જેથી આંતરખેર નિંદામણ પિયત તેમજ વીણી કરવામાં અનુકૂળતા રહે છે. આ પાકમાં ફૂલ ખરી પડવાનું પ્રમાણ ઘણું વધારે હોય છે. ફૂલના ફક્ત 15-20% ફૂલોનું જ શીંગોમાં રૂપાંતર થાય છે, જ્યારે બાકીના 80-85% ફૂલો ખરી પડતા હોય છે. ફૂલોને ખરી પડતી જડા અટકાવવા માટે કેલ્શિયમ ક્લોરાઇડ 0.1% તથા નેપ્થેલિન એસિટિક એસિડ એટલે કે NAA 100 PPMનું દ્રાવણ બનાવી ફૂલની શરૂઆત થાય ત્યારે છંટકાવ કરવાથી શીંગો બેસવાનું પ્રમાણ વધે છે અને ઉત્પાદન સારું મળે છે. આ પાકને કાપણી અને ઉત્પાદન વિશે જોઈએ તો શીંગો જ્યારે લીલી પૂરતા પ્રમાણમાં ભરાવદાર અને રેસા વિનાની હોય ત્યારે ઉતારવી જોઈએ. સારી રીતે માવજત આપી ખેતી કરવામાં આવે તો લીલી શીંગોનું આશરે 8-10 હજાર કિલોગ્રામ જેટલું ઉત્પાદન લઈ શકાય છે. નમસ્કાર ખેડૂત મિત્રો, માનવ આહારમાં શાકભાજીની અગત્યતા શરીરની સૌમ્યતા જાળવવાની સાથે સાથે આયુર્વેદિક દ્રષ્ટિએ પણ ખૂબ જ હોવાથી શાકભાજી પાકોનું મહત્વ રાજ્ય અને દેશમાં ખૂબ જ વધી જવા પામ્યું છે. શાકભાજીમાં સરગવાની શીંગ વિશિષ્ટ દાન ધરાવે છે. સરગવો એ બહુવર્ષીય અસંખ્ય નાના નાના પાન ધરાવતું 8-10 મીટર ઊંચું શાખાવાળું સદાપર્ણી ઝાડ છે, જે મોરિગેસી કુળનું ઉપયોગી ઝાડ છે. અંગ્રેજીમાં તેને ડ્રમસ્ટિક અથવા હોર્સ રેડિશ તરીકે પણ ઓળખવામાં આવે છે. દક્ષિણ ભારતમાં કેરાલા,
તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશમાં સરગવાની સિંગોનો વપરાશ ખૂબ જ બહોળા પ્રમાણમાં થાય છે. સરગવાની સિંગોમાં વિટામિન બી અને સી ભરપૂર પ્રમાણમાં રહેલા છે. આ ઉપરાંત મૂળ, ફૂલ અને છાલમાં ઔષધીય ગુણ સમાયેલા છે. વિશેષમાં સરગવાની સિંગના માવામાં દીપન ગુણના કારણે મંદાગ્નિ, સંધિવા, સોજો, પથરી તેમજ ચામડીના રોગોમાં રાહત આપે છે. આપણા રાજ્યમાં વડોદરા, આણંદ, ખેડા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં સરગવાની ખેતીનો વ્યાપ દિવસે દિવસે વધતો જાય છે. મિત્રો, આવી અગત્યતા ધરાવનાર સરગવાની ખેતી અંગે ચર્ચા કરી હતી. આ પાક બધા જ પ્રકારની જમીનમાં લઈ શકાય છે. સરગવાનું વાવેતર બીજ દ્વારા અથવા તો તેના કટકાનું રોપાણ કરીને પણ કરી શકાય છે. સરગવાની મુખ્ય જાતોમાં PKM1, કોકણા, રુચિરા, જાફના તથા લોકલ સ્થાનિક જાતો જેવી કે કારેલ્યો તથા ટૂંકો સરગવો. જો રોપણીની વાત કરીએ તો ઉનાળામાં 45x45x45 સેન્ટીમીટરના 6x6 મીટરના અંતરે ખાડા કરવા અને તેમાં છાણિયું ખાતર અને રાસાયણિક ખાતરનું મિશ્રણ કરીને ખાડા પૂરી દેવા. ત્યારબાદ ચોમાસાની શરૂઆત અગાઉ એપ્રિલ મે માસમાં તૈયાર કરેલ રોપા કે કટકા કલમને રોપી તુરત જ પાણી આપવું. જરૂર પડે તો રોપાને લાકડી અથવા વાંસનો ટેકો આપો. હવે રોપણી બાદ 3 માસે 50 ગ્રામ નાઇટ્રોજન, 25 ગ્રામ ફોસ્ફરસ અને 25 ગ્રામ પોટાશ છોડના થડની આજુબાજુમાં ગોળ કરી આપવા. ત્યારબાદ 6 માસે 50 ગ્રામ યુરિયા છોડ દીઠ આપવો. પિયતની વાત કરીએ તો ચોમાસામાં વરસાદ ખેંચાય જરૂરિયાત મુજબ હળવું પિયત આપવું. ત્યારબાદ જ્યારે ફળ અને ફૂલ બેસતી વખતે અને સિંગોના વિકાસ સમયે 30 દિવસના અંતરે પિયત આપવું જોઈએ. હવે આ પાકમાં માવજતની વાત કરીએ તો જરૂરિયાત મુજબ નિંદણ નિયંત્રણ કરવું. ગોળ મારવો. છોડ 1 મીટરના ઊંચા ના થાય ત્યારે અગ્રભાગ કાપી પ્રુનિંગ કરવું. વધુ ઉંમરવાળા ઝાડને 1 મીટરની ઊંચાઈથી થડ કાપી પ્રુનિંગ કરવું. હવે આ પાકમાં ઉત્પાદનની વાત કરીએ તો સુધારેલ જાતોમાં 6 માસ બાદ સિંગો ઉતારવા લાયક બને છે. સરખી લંબાઈની તંદુરસ્ત મધ્યમ જાડાઈવાળી સિંગોને અંકોડીની મદદથી ઝાડની ડાળી કે થડને નુકસાન ન થાય તે રીતે ઉતારવી જોઈએ. ત્યારબાદ તેને વીણી એક બાજુ છણાવાળી જગ્યાએ ઢગલો કરી વર્ગીકરણ કરી યોગ્ય કદની જોડીઓ બનાવી કાપડ કે પૂઠાના બોક્સમાં પેકિંગ કરી બજારમાં મોકલવાથી અર્થક્ષમ બજાર ભાવ મળી રહે છે. અને આ રીતે 4-5 દિવસના અંતરે નિયમિત વીણી કરવાથી તથા માવજત કરવાથી 1 વીઘામાંથી સરેરાશ 400-450 મણ જેટલી સિંગોનું ઉત્પાદન લઈ શકાય છે. અને વળી શિયાળાની ઋતુમાં આવી સિંગોની માંગ વધુ હોવાથી ઓછામાં ઓછો 20 કિલોનો 300-400 રૂપિયા જેટલી ભાવ અને આવક મેળવી શકાય છે. આમ મિત્રો, આવી અગત્યતા ધરાવતા સરગવાની ખેતી કરી આપ પણ આપની આર્થિક આવકમાં ઓછા સમયમાં વધારે ઉત્પાદન મેળવી શકો છો. ખેડૂત મિત્રો, આજે આપણે મરચીના અગત્યના રોગ વિશે વાત કરવાની છે. મરચીમાં ખાસ કરીને કોકરવાનો રોગ એ ખૂબ નુકસાન કરે છે અને લગભગ દરેક વિસ્તારની અંદર મોટાભાગની જાતોમાં આ રોગ સામાન્ય રીતે દેખાય છે. કોકરવાનો રોગ એ વિષાણુજન્ય એટલે કે વાયરસથી થાય છે અને તરુવાડિયાથી માંડી અને પાકવાની તૈયારી હોય ત્યાં સુધીમાં ગમે તે અવસ્થાએ આ રોગ દેખાય છે. આ રોગને ઓળખવો બહુ સહેલો છે. આ રોગ શરૂઆત હંમેશા એના ટોચના જે કુમળા પાન છે, વર્ધન થનારો ભાગ છે, તો એ ભાગમાં પાન નાના નાના ઉત્પન્ન થાય છે અને બધા પાન કોકડાઈ ગયેલા દેખાય છે, એટલે એને આપણે ગુજરાતીમાં પાનનો કોકડવા રોગ કહેવામાં આવે છે. વર્ધન થનારા ભાગ ઉપર જ વાયરસની અસર દેખાતી હોય, છોડ આગળ વધતો અટકી જાય અને છોડ ઠીંગણા રહી જાય છે, એકદમ એની વધ ઘટી જાય છે, એની અંદર ફૂલ આવતા નથી, મરચા પણ બેસતા નથી. જ્યારે પાછલી અવસ્થાએ આ રોગ આવે તો ફૂલ આવે છે, મરચા પણ ઓછા બેસે છે અને સારા ક્વોલિટીના મરચા બેસતા નથી. અને આ રોગ છે, થોડા ઘણા છોડમાં રોગ લાગેલ હોય તો ચૂસ્યા પ્રકારની જીવાતથી એનો રસ ચૂસે અને બીજા સારા છોડમાં બેસે તો એ રીતે એનો ફેલાવો ચૂસ્યા પ્રકારની જીવાતથી થાય છે. આ રોગને જો નિયંત્રણની વાત કરીએ તો ખરેખર તો આપણે જે રોગ પ્રતિકારક જાત જ પસંદ કરવી જોઈએ, જેમાં રોગ ન આવે એવી જાતો આપણે પસંદ કરવી જોઈએ. અને ખેતરમાં રોગ જ્યારે શરૂઆત રોગની થાય અને છૂટા છવાયા થોડા છોડ દેખાય તો આપણે એને ઉખાડી એને એને બાળીને નાશ કરી દેવો જોઈએ. ઘણી ચૂસ્યા પ્રકારની જીવાતથી પણ પાન કોકડાઈ જાય છે અને વાયરસથી પણ પાનના કોકડવા લાગે છે. તો એ બંનેનો તફાવત આપણે જો જોવો હોય
તો પહેલાં તો કોકળાઈ ગયેલા પાનની નીચે તમે જુઓ તો જીવાત ફરતી દેખાય તો માની લેવાનું કે આ જીવાતને લીધે રસ ચૂસવાથી પાન કોકળાઈ ગયા છે, એ વાયરસથી થયેલો રોગ નથી. પણ એ જીવાત દેખાય નહીં અને પછી તમે કોઈ શોષક પ્રકારની દવા છાંટો અને પાન સારા થઈ જાય તો પણ માની લેવાનું કે આ જીવાતને લીધે જ નુકસાન થયું છે. આ ઉપરાંત મરચાના પાકમાં આ રોગને ફેલાવવામાં જવાબદાર ગણાતી એવી સફેદ માખીની વસ્તીને નિયંત્રિત કરવા પીળા રંગની સ્ટીકી ટ્રેપ હેક્ટર દીઠ 5-6 ની સંખ્યામાં લગાવવી તથા મરચાના પાકની ફરતે મકાઈ, જુવાર વગેરે જેવા ઘાસચારાના પાકો તથા પીળા કલરના ગલગોટાના ફૂલોનો ઉછેર પિંજર પાક તરીકે કરવો કે જેથી સફેદ માખીનો પ્રકોપ ઓછો જોવા મળે. તદુપરાંત શરૂઆતની અવસ્થામાં લીમડાયુક્ત દવા 30 મિલીલીટર 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો અને જો સફેદ માખીની સંખ્યા વધુ હોય અને રોગ વધુ ફેલાતો હોય તો રાસાયણિક દવાનો છંટકાવ જરૂરિયાત મુજબ કરવાથી સારું પરિણામ મળે છે. આમ ખેડૂત મિત્રો, મરચીના પાકમાં આ વિષાણુજન્ય જેના માટે ખરેખર વિષાણુને મારનારી દવા નથી, છતાં પણ આપણે જો એને વ્યવસ્થિત સારી જાતની પસંદગી અને રોગની શરૂઆત થાય કે એને રોગિંગ કરીએ અને પછી શોષક પ્રકારની દવા છાંટીએ તો આ રોગને ફેલાતો અટકાવી શકીએ અને જે એનાથી નુકસાન થાય છે એ નુકસાન થતું બચાવી શકીએ. પાનના ટપકાના રોગના લક્ષણો, તેનાથી થતા નુકસાન તથા તેના સંકલિત નિયંત્રણ વિશે વાત કરીશું. ખેડૂત મિત્રો, આ રોગ ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળે છે. આ રોગ ફૂગજન્ય રોગ છે અને તે બે પ્રકારની ફૂગથી થાય છે. તેમાંની એક છે અલ્ટરનેરિયા અલ્ટરનેટા અને બીજી છે કોલિટોપ્રિટમ કેપ્સિકમ. આ બંને ફૂગના કારણે મરચીના પાકમાં પાનના ટપકાનો રોગ થાય છે. આ રોગમાં શરૂઆતમાં છોડના નીચેના પાનમાં ટપકા જોવા મળે છે. પાન પર બદામીથી કાળા કલરના ટપકા જોવા મળે છે. ટપકાની ચારે બાજુ પીળા કલરની રીંગો પણ જોવા મળે છે. ઘણા ટપકા કાળા કલરના જોવા મળે છે પરંતુ તેની ફરતે પીળા કલરની રીંગો જોવા મળતી નથી. આ ટપકા ફૂગથી થાય છે. આ રોગના કારણે પાકના પાન ખરી પડે છે, તેમજ રોગ જેમ જેમ વધે તેમ તેમ પાન ખરવાનું પ્રમાણ પણ વધે છે. જ્યારે પાકમાં પાનના ટપકાના રોગની શરૂઆત થાય ત્યારે તરત જ ફૂગનાશક દવાઓ જેવી કે પ્રોપિકોનાઝોલ 10 મિલીલીટર અથવા હેક્ઝાકોનાઝોલ 15 મિલીલીટર અથવા મેન્કોઝેબ 30 ગ્રામ પૈકી કોઈ પણ એક દવા 10 લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો તથા દર વખતે એકની એક દવા ન વાપરતા વારાફરતી દવાનો છંટકાવ કરવો જોઈએ. આમ મિત્રો, ઉપરોક્ત પગલાં લેવામાં આવે તો મરચીના પાકને પાનના ટપકાના રોગથી બચાવી શકાય છે અને મરચીના પાકમાંથી ગુણવત્તાયુક્ત અને વધુ ઉત્પાદન મેળવી આપણી આવક વધારી શકાય છે. નમસ્તે ખેડૂત મિત્રો, આજે આપણે અનાજના સંગ્રહ દરમિયાન જે જીવાતો પડે છે તેના વિશે વાત કરીએ. તો સંગ્રહેલા અનાજની અંદાજનું ચાંચવું, રાતા સરચરિયા, આ ઉપરાંત વાતરી અને આંધળા જીવડાનો ઉપદ્રવ ખાસ કરીને જોવા મળે છે. હવે અનાજના સંગ્રહ દરમિયાન જીવાતના ઉપદ્રવની વાત કરીએ તો ઉપદ્રવની શરૂઆત જે છે એ શરૂઆત જૂના સ્ટોકમાંથી થાય છે. એટલે કે આપણે જ્યાં જગ્યાએ અનાજનો સંગ્રહ કરેલો હોય ત્યાં જૂનું અનાજ પડેલું હોય છે તેની અંદર જે જીવાતનો ઉપદ્રવ થયેલો હોય છે એ અનાજના ઉપદ્રવમાંથી નવા અનાજ આવે તેમાં થાય છે. ખાસ કાળજી એ રાખવી પડે કે કોઈ પણ સંજોગોમાં એક જ ઘરની અંદર જૂનું અને નવું અનાજ સાથે રાખવું જોઈએ નહીંતર ઝડપથી નવા અનાજની અંદર જીવાતનો ઉપદ્રવની શરૂઆત થાય. આ ઉપરાંત આપણે જે જગ્યાએ અનાજનો સંગ્રહ કરીએ ત્યાં ઉંદરને લીધે દરો હોય, તિરાડો પડેલી હોય તેની અંદર પણ અનાજ ભરાયેલું રહે છે. એટલે સૌથી પહેલી વસ્તુ એ છે કે જે જગ્યાએ અનાજનો સંગ્રહ કરવો હોય ત્યાં બરાબર સાફસૂફી કરવી જોઈએ. ત્યાર પછી અનાજની અંદર જીવાતના ઉપદ્રવ થવા માટે જે અંદર રહેલા ભેજનું પ્રમાણ છે એ ખૂબ જ મોટો ભાગ ભજવે છે. જો 10% કરતાં અનાજની અંદર નીચો ભેજ હોય તો જીવાતનો ઉપદ્રવ થતો નથી. એટલે લણણી કર્યા પછી બરાબર
બરાબર અનાજને સૂર્યપ્રકાશમાં તપાવવું જોઈએ અને તપાવ્યા પછી ઠંડુ કરવું જોઈએ. ઠંડુ કરવા માટે એક રાત્રિ સુધી ખુલ્લી જગ્યામાં ઠંડુ પડવા દીધા પછી જ એ અનાજનો સંગ્રહ કરવા ઉપયોગ કરવો જોઈએ. હવે અગાઉ આપણે વાત કરી કે જે ઉપદ્રવની શરૂઆત છે એ જૂના કોથળામાંથી પણ થઈ છે, એટલે કે જૂના કોથળાની અંદર જે દાણા ભરાયેલા હોય છે તો એની અંદરથી પણ ઉપદ્રવની શરૂઆત થતી હોવાથી તે કોથળા કે એ જે છે બહાર કાઢી બરાબર તપાવી અને અનાજને અંદર ભરી અને એનો સંગ્રહ કરવો જોઈએ. આ ઉપરાંત ગોડાઉનની સાફસૂફી કરવી જોઈએ અને તેની અંદર જે સિન્થેટિક પાયરેથોઇડ ગ્રુપની જે દવા આવે છે, ડેલ્ટા મેથ્રીનની વાત કરીએ તો 2.8% ઇસી જે જંતુનાશક દવા આવે છે તેનું પ્રમાણ 1 લિટર પાણીમાં 20-25 મિલીલીટર જેટલું રાખી અને દિવાલ સત અને ભોંયતળિયા ઉપર દવા છાંટીએ તો જે ઉલટ જૂનો જીવાતનો ઉપદ્રવ હોય છે તેનો બરાબર નાશ થઈ શકે છે. ત્યાર પછી જ્યારે અનાજનો આપણે સંગ્રહ કરીએ તો એને સીધું ભોંયતળિયાના સંપર્કમાં રાખીએ તો જે જમીન ભોંયતળિયાની અંદર જે ભેજ હોય એ ભેજ ફરી અનાજમાં દાખલ થતો હોવાને લીધે ઉપદ્રવની શરૂઆત થતી હોય તો એ જમીન સાથેનો સીધો સંપર્ક તોડવા માટે નીચે લાકડાના પાટિયા રાખવા જોઈએ કે જેને અંગ્રેજીમાં ડનેજનો ઉપયોગ કરવાનું કહેવામાં આવે છે. એટલે કે સીધે સીધો ભેજના સંપર્ક એનો તૂટી જાય છે અને અનાજની અંદર ભેજનું પ્રમાણ વધતું નથી. ત્યાર પછી દિવાલથી થોડી દૂર થપ્યો રાખવી જોઈએ, હવાની અવર જવર રહેવી જોઈએ અને અવારનવાર નિરીક્ષણ પણ કરવામાં એનાથી સરળતા રહે છે. આટલું કર્યા પછી જો જીવાતનો ઉપદ્રવ થાય તો અવારનવાર 1-2 મહિને નમૂનો લઈ અને તેની ચકાસણી કરવી જોઈએ. જો ચકાસણી કરીએ તો પણ એના ઉપદ્રવ ખ્યાલ આવી શકે. હવે જ્યારે ઘરગથ્થું અનાજનો ઉપયોગ આપણે કરીએ છીએ વપરાશ માટે તો એમાં બિન રાસાયણિક પદ્ધતિથી જો અનાજનો સંગ્રહ કરવામાં આવે તો પણ જીવાતના ઉપદ્રવ સામે આપણે નિયંત્રણ મળી શકે. દાખલા તરીકે આપણે દિવેલાનું તેલ છે અથવા તો લીમડાનું તેલ છે એનો ઉપયોગ કરીએ તો પણ જીવાતનો ઉપદ્રવ થતો હોય, પરંતુ લીમડાના તેલની માવજત આપવાથી થોડીક એક ગંધ આવે છે અને લોકો ખાસ પસંદ કરતા નથી, એટલે દિવેલાનું જે તેલ છે એ દિવેલાના દિવેલનો ઉપયોગ કરી અને મોણ આપી અને સંગ્રહ કરવામાં આવે તો જે માદા કીટક છે એ ઈંડા મૂકવા માટે એ અનાજ પસંદ કરતું નથી ને આ રીતે જીવાતનો ઉપદ્રવ થતો નથી. આ ઉપરાંત લીમડાના પાન પાનનો બેળા કરી અને જો રાખવામાં આવે તો પણ જીવાતનો ઉપદ્રવ થતો નથી. તો એ રીતે બિન રાસાયણિક પદ્ધતિ પણ ઉપદ્રવનું નિયંત્રણ કરી શકાય. હવે જો રાસાયણિક નિયંત્રણ કરવું હોય તો સૌથી સારો ઉપાય એ છે કે એની ધૂમીકરણની માવજત આપવી. તો ધૂમીકરણના માવજત આપવા માટે બજારમાં જે એલ્યુમિનિયમ ફોસ્ફાઇડની 3 ગ્રામની જે ટેબ્લેટ મળે છે એ ટેબ્લેટનો આપણે ઉપયોગ કરી શકીએ, પરંતુ તકલીફ એ છે કે આ નિષ્ણાંત વ્યક્તિની દેખરેખ હેઠળ જ આ માવજત આપી શકે, કારણ કે જે એલ્યુમિનિયમ ફોસ્ફાઇડની ટેબ્લેટમાંથી જે ઝેરી ગેસ નીકળે છે એ ખૂબ જ ઘાતક પુરવાર થતો હોવાથી સરકારની મંજૂરી મળતી નથી અથવા તો એ ગુનાપાત્ર બને છે. તો આના માટે જે તાલીમ પામેલ વ્યક્તિ હોય એની સીધી દેખરેખ કરવાની હોય છે અને જે અનાજની અંદર ધૂમીકરણ કરવાનું હોય તે હવા સુસ્ત કરવાની જરૂરિયાત ઉપસ્થિત થાય તો 1 ટન અનાજ દીઠ 2-3 ટેબ્લેટની જરૂરિયાત રહે છે અને 5 દિવસ સુધી આપણે હવા સુસ્ત કન્ડિશનમાં ઢાંકી રાખવાનું હોય છે અને 5 દિવસ પૂરા થાય ત્યારે બારીબારણા ખોલી અને પ્લાસ્ટિક દૂર કરી અને જે ઝેરી ગેસ રહી ગયેલો હોય તેને બહાર કાઢવો અત્યંત જરૂરી છે. કારણ ઘણા ખરા ખેડૂતો અથવા તો લોકો જે છે કે અનાજ ભરવાના ટીપડાની અંદર આ એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ ટેબ્લેટનો ઉપયોગ કરે છે પરંતુ ત્યાર પછી એને બહાર કાઢતા નથી, એ ભૂલી જાય છે. એ ખૂબ જ માણસની તંદુરસ્તી માટે ઘાતક પુરવાર થતું હોવાથી આની કાળજી રાખવી જોઈએ. બીજું, જો એલ્યુમિનિયમ ફોસ્ફાઇડનો ઉપયોગ કરવાનો હોય તો રહેણાંક વિસ્તારમાં કોઈ પણ સંજોગોમાં કરવો જોઈએ નહીં, કારણ કે જો એલ્યુમિનિયમ ફોસ્ફાઇડની જો ઝેરી અસર થાય તો એના માટેનો જે એન્ટીડોટ કે એટલે કે એના નિવારણ માટેની જે દવા છે એ બિલકુલ મળતી ન હોવાથી એ માણસના મૃત્યુ થયાના પણ દાખલા નોંધાયેલા છે. તો ખાસ કાળજી રાખવી અને જો આ રીતે કાળજી રાખવામાં આવે તો સંગ્રહેલા અનાજની અંદર જે જીવાતનું ઉપદ્રવ થાય છે તેનું સારી રીતે નિયંત્રણ થઈ શકે. અન્નદાતા કાર્યક્રમ વિશે વધુ વિગત જાણવા આપ અમને અમારા નિયત સરનામા પર પત્ર વ્યવહાર દ્વારા સંપર્ક કરી શકો છો. અન્નદાતા, News 18 ગુજરાતી, A/101, Commerce House 5, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર, અમદાવાદ 380051. તો આજની કૃષિ જ્ઞાનની સફરને અહીં જ સમાપ્ત કરીશું. આવતીકાલે ફરી મુલાકાત કરીશું કૃષિની નવી જાણકારીઓ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.